નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ માં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, એક એવી બીમારી કે જેને કંટ્રોલ કરવા માટે દર્દીને આજીવન દવાઓ લેવાની જરૂર પડે છે. એક એવી બીમારી કે જેમાં પડેલા ઘા જલ્દી રૂજાતા નથી, જેમાં તમારે ખાવા પીવામાં પણ રોકટોક અને બધું જ સહન કરવું પડે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ડાયાબિટીસની. દુનિયામાં ડાયાબિટીસના દર 6 દર્દીમાંથી 1 દર્દી ભારતનો છે અને ભારતમાં અંદાજે 8 કરોડ વયસ્કો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. એમાં પણ ચિંતાની વાત એ છે કે ભારતમાં હવે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ ડાયાબિટીસનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે આજે જાણીએ શું છે ડાયાબિટીસ, તેના લક્ષણો, અસર અને સારવાર. તો દર્શક મિત્રો, ડાયાબિટીસની બીમારીને લગતી આપની તમામ સમસ્યાના નિરાકરણ સાથે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર માસૂમ શાહ, હોમિયોપેથિક કન્સલ્ટન્ટ. ડોક્ટર, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રોને ડાયાબિટીસને લગતી અનેક સમસ્યાઓ હોય છે. સૌપ્રથમ જણાવશું કે ડાયાબિટીસ એ શું છે અને સાથે જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થાય છે તો શરીર પર કેવા પ્રકારની અસર થાય છે. તો ડાયાબિટીસ આપણે જોવા જઈએ, ડાયાબિટીસ મલાઇટસ આ એક સ્વાસ્થ્યની બહુ સામાન્ય બીમારી છે. ઇન્ડિયામાં આપણે જોવા જઈએ તો 80% ઓફ ધ પેશન્ટ્સને ડાયાબિટીસ છે. એટલે આપણે કહી શકીએ છીએ કે ઇન્ડિયામાં બહુ ગળ્યા એટલે કે મીઠા લોકો રહે છે. પણ ડાયાબિટીસ એક એવી બીમારી છે જેનાથી બહુ આગળ કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે, પણ સામાન્ય છે એટલે લોકો ઇગ્નોર કરે છે. તો ડાયાબિટીસ થાય કેવી રીતે છે? ડાયાબિટીસ એટલે શું? ડાયાબિટીસ એટલે કે આપણા લોહીમાં જ્યારે ગ્લુકોઝનું લેવલ વધી જાય ત્યારે ડાયાબિટીસ એ કન્ડિશન જણાય છે. તો નોર્મલી પણ આપણા લોહીમાં ગ્લુકોઝની માત્રા હોય છે, પણ ડાયાબિટિક પેશન્ટ્સમાં લોહીમાં જ્યારે ગ્લુકોઝના લેવલ્સ વધી જાય છે એટલે આપણે એમને ડાયાબિટિક કન્ડિશનમાં કન્સિડર કરીએ છીએ. હવે આપણે જોશું પહેલાં ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિનનું કામ શું છે? તો આપણા શરીરમાં સ્વાદુપિંડ નામનો એક અવયવ હોય છે, એટલે કે જેને આપણે પેનક્રિયાસ કહીએ છીએ. તો એ સ્વાદુપિંડમાંથી બીટા સેલ્સ નામના સેલ્સ રિલીઝ થાય છે. હવે આ બીટા સેલ્સનું કામ શું છે? તો બીટા સેલ્સ જે છે એ ઇન્સ્યુલિન હોર્મોન રિલીઝ કરે છે. તો ઇન્સ્યુલિન હોર્મોન એમાંથી રિલીઝ થાય છે. હવે આ ઇન્સ્યુલિન શું કરે છે કે આપણા શરીરનું જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું જે મેનેજમેન્ટ છે એ ઇન્સ્યુલિન કરે છે. ઓકે, તો જ્યારે આ ઇન્સ્યુલિનના લેવલ્સ ઓછા હોય છે યા ઇન્સ્યુલિન બોડીમાં બનતું નથી તો ગ્લુકોઝને મેનેજ કરવાવાળું કોઈ નથી. તો જ્યારે ઇન્સ્યુલિનમાં પ્રોબ્લેમ આવે છે, ઇન્સ્યુલિનના લેવલ્સમાં પ્રોબ્લેમ આવે છે, તો ગ્લુકોઝનું જે લેવલ્સ છે એ વધી જાય છે અને એના કારણે ડાયાબિટીસ થાય છે. તો આપણા શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન જે છે એ એક બહુ મહત્વનો રોલ પ્લે કરે છે. હવે સ્વાદુપિંડમાં જ્યારે કોઈ પ્રોબ્લેમ હોય, જેમ કે ક્રોનિક પેનક્રિયાટાઇટિસ કો યા સ્વાદુપિંડનો કોઈ પણ રોગ કો, જ્યારે એમાં કોઈ પ્રોબ્લેમ આવે છે તો એના લીધે શું થાય છે કે ઇન્સ્યુલિન હોર્મોન રિલીઝ નથી થતું, અથવા કે રિલીઝ થાય છે તો જેટલી માત્રા જોવે એટલી માત્રામાં રિલીઝ નથી થતું, અથવા કે બીટા સેલ્સમાં પ્રોબ્લેમ હોય તો બીટા સેલ્સ એટલે કે જે કોષો છે એમાં જ તકલીફ હોય તો ઇન્સ્યુલિન હોર્મોનને રિલીઝ જ નહીં થવા દે. તો આ બધા કારણોના લીધે ડાયાબિટીસ નામની જે કન્ડિશન છે એ આપણા શરીરમાં નિર્માણ થાય છે. જી બિલકુલ ડોક્ટર. તો ડાયાબિટીસ શું છે તે વિશે આપણે દર્શક મિત્રોને જણાવ્યું, હવે જણાવશું ડાયાબિટીસના કેટલા પ્રકાર છે અને કયા કયા. ડાયાબિટીસના મુખ્ય રીતે આપણે જોવા જઈએ તો 2 પ્રકાર છે, ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. હવે આ જે ટાઈપ 1 ડાયાબિટીસ છે એને આપણે કહીએ છીએ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ. હવે ટાઈપ 1 જે ડાયાબિટીસ છે એ યુઝ્યુઅલી આપણને 40 વર્ષની ઉંમરના પહેલાંના માણસોમાં જોવા મળે છે. એ યુઝ્યુઅલી બાય બર્થ પણ હોઈ શકે છે. હવે ટાઈપ 1 ડાયાબિટીસમાં કેવું થાય છે ને કે સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન જે બીટા સેલ્સ છે એ ઇન્સ્યુલિન રિલીઝ જ નથી કરતું, ઇન્સ્યુલિનનું પ્રોડક્શન જ નથી થતું, એટલે આપણે એને કહીએ છીએ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ. એટલે ટાઈપ 1 ડાયાબિટીસમાં તમે જોયું હશે કે પેશન્ટ્સ જે છે એ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન દ્વારા એની સારવાર કરે છે. કેમ? કારણ કે થોડું પણ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન જ નથી થતું. હવે ઇન્સ્યુલિન જે હોર્મોન છે એનું થોડું પણ પ્રોડક્શન નહીં થાય તો એના લીધે શું થશે, જે ગ્લુકોઝ આપણા બોડીમાં બને છે એ મેનેજ જ નહીં થાય. ગ્લુકોઝ જે છે એ એનર્જીમાં કન્વર્ટ કોણ કરે? ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિનનું કામ જ એ છે કે આપણા શરીરમાં જેટલું ગ્લુકોઝ છે એ ગ્લુકોઝને બ્રેકડાઉન કરે અને એનર્જીમાં કન્વર્ટ કરે છે. બટ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન થતું નથી તો એના લીધે જે ગ્લુકોઝ છે એનું બ્રેકડાઉન નહીં થાય, એ એનર્જીમાં કન્વર્ટ નહીં થાય, એના કારણે જે ગ્લુકોઝ છે એ લોહીમાં વહ્યા જ કરે છે. તો આપણા બ્લડ ગ્લુકોઝ લેવલ્સ જે છે એ વધારે આવે છે.
તો આ હોય છે ટાઈપ 1 ડાયાબિટીસમાં, એટલે કે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસમાં. હવે જે સેકન્ડ ટાઈપ છે એટલે કે ટાઈપ 2 ડાયાબિટીસ, એને કહેવાય છે નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ. હવે આમાં શું થાય છે કે ઇન્સ્યુલિન જે હોર્મોન છે એ રિલીઝ તો થાય છે, એનું પ્રોડક્શન થાય છે, પણ જેટલી માત્રામાં પ્રોડક્શન થવું જોઈએ એટલી માત્રામાં નથી થતું, એટલે કે એ આપણા શરીરમાં પૂરતું નથી. હવે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન થાય છે, પણ ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિન 20% એનું પ્રોડક્શન થાય છે અને આપણા બોડીમાં ગ્લુકોઝ 80% છે, તો એ મેનેજ નહીં થઈ શકે. ગ્લુકોઝનું બ્રેકડાઉન થશે, ગ્લુકોઝ એનર્જીમાં કન્વર્ટ પણ થશે, પણ જેટલું જોઈએ ઇન્સ્યુલિનનું પ્રમાણ જેટલું જોઈએ એટલું નથી. તો જેટલું ગ્લુકોઝને પૂરતું જોઈએ છે ઇન્સ્યુલિન એટલું આપણા શરીરમાં નથી બનતું, એના લીધે થાય છે ટાઈપ 2 ડાયાબિટીસ મલાઇટસ. હવે આ જે ટાઈપ 2 છે એ યુઝ્યુઅલી આપણને જોવા મળશે કે 40 યા 50 વર્ષની ઉંમર પછી દેખાવા મળે છે. કેમ? કારણ કે આ બહુ લેટર ઓન સ્ટેજીસમાં છે. સ્ટાર્ટિંગમાં આપણા પેનક્રિયાઝમાંથી એટલે કે સ્વાદુપિંડમાંથી હોર્મોન રિલીઝ તો થાય જ છે, પણ જેટલું જોતું હોય છે એટલું પૂરતું નથી, એટલા માટે આ લેટર સ્ટેજીસમાં જોવા મળે છે. બટ ટાઈપ 2 ડાયાબિટીસ જે છે એ બહુ જ કોમન ટાઈપ છે, એટલે ફોર એક્ઝામ્પલ 10 માણસોને ડાયાબિટીસ છે તો 10 out of 9, એટલે એમાંથી 9 લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ બહુ રેર છે, કારણ કે નાનપણથી બહુ રેર લોકોને જ ડાયાબિટીસ હોય છે, મતલબ બહુ રેર પીપલમાં એવું હોય કે ઇન્સ્યુલિન હોર્મોનનું પ્રોડક્શન થોડું પણ ના થાય. તો આ બે મુખ્ય પ્રકાર છે ડાયાબિટીસના. પણ બીજા પણ એવા અન્ય પ્રકાર છે, જેમ કે આપણે જોવા જઈએ મોનોજેનિક ડાયાબિટીસ. હવે મોનોજેનિક ડાયાબિટીસ એટલે કે શું? એ જીન્સ ટુ જીન્સ પાસ ઓન થાય, કે આપણા દાદાને છે, પછી આપણા પપ્પાને થાય, પછી છોકરાને થાય. યુઝ્યુઅલી ડાયાબિટીસ જેનેટિક ડિસઓર્ડર છે, એટલે હેરિડિટરી ડિસઓર્ડર છે, બટ એવું કમ્પલસરી નથી, એવું જરૂરી નથી કે પપ્પાને છે તો છોકરાને આવે જ, મેજોરિટી ઓફ ધ ટાઈમ આવે જ છે. બટ મોનોજેનિક ડાયાબિટીસમાં કેવું હોય છે કે કમ્પલસરીલી હેરિડિટરી લાઈક જેનેટિક વેમાં પાસ ઓન થશે જ. પછી સેકન્ડ જે આપણે ડાયાબિટીસ જોવા જઈએ, જે સેકન્ડ રેર ટાઈપ છે, એ છે નિયોનેટલ ડાયાબિટીસ. હવે નિયોનેટલનો અર્થ જ છે કે નાના શિશુઓ, નાના બાળકો. એટલે જ્યારે બાળકની ઉંમર 6 મહિનાની હોય તો 6 મહિનાના પહેલાં જે બાળકમાં ડાયાબિટીસ આવે છે, જે શિશુઓમાં ડાયાબિટીસ જણાય છે, એ ટાઈપને આપણે કહીએ છીએ નિયોનેટલ ડાયાબિટીસ. પછી થર્ડ જે રેર ટાઈપ આપણે જોઈએ એને કહેવાય છે જેસ્ટેશનલ ડાયાબિટીસ. હવે જેસ્ટેશનલ એટલે કે શું? ઘણી મહિલાઓને એવું હોય છે કે પ્રેગ્નન્સીના ટાઈમ પર, જ્યારે આપણે પ્રેગ્નન્સીનું આખું ડ્યુરેશન હોય એ ટાઈમ પર ડાયાબિટીસ આવે છે બોડીમાં. જ્યારે આપણે નોર્મલ બ્લડ શુગર લેવલ ચેક કરીએ તો બ્લડમાં શુગર લેવલ હાઈ હોય છે, પણ ઘણીવાર કેવું થાય છે કે ડિલિવરી પછી ડાયાબિટીસ નથી હોતું બોડીમાં, ત્યારે શુગર લેવલ્સ નોર્મલ આવવા લાગે છે. તો આ એક ટાઈપ છે જેને આપણે કહીએ છીએ જેસ્ટેશનલ ડાયાબિટીસ, એટલે કે પ્રેગ્નન્સી ના વખતે આપણા શરીરમાં ડાયાબિટીસ એટલે કે શુગરના લેવલ્સ વધારે હોય છે. પણ આપણને મોસ્ટલી જોવા મળે કે જે મહિલાઓમાં જેસ્ટેશનલ ડાયાબિટીસ હોય છે એ થોડા વર્ષ પછી આગળ જઈને કન્વર્ટ થાય છે ટાઈપ 2 ડાયાબિટીસ મલાઇટસ, એટલે કે નોન ઇન્સ્યુલિન ડાયાબિટીસ મલાઇટસમાં. ડોક્ટર, હવે એ વિશે જણાવશો કે કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ થયો છે તો તે કેવી રીતે જાણી શકાય? કયા એવા લક્ષણો છે કે જેનાથી આપણે જાણી શકીએ કે કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ થયો છે? તો ડાયાબિટીસમાં આપણે જોવા જઈએ તો એવા ઘણા લક્ષણો છે જેનાથી એક દર્દી અથવા કે એક વ્યક્તિ ઓળખી શકે કે તેને ડાયાબિટીસ છે. તો ફર્સ્ટ મેઇન જે એનું લક્ષણ છે જે ઘણા વ્યક્તિઓમાં દેખાય છે એ છે વારે વારે મૂત્રત્યાગ કરવો, એટલે કે વારે વારે પેશાબ પર જવું, એ પણ યુઝ્યુઅલી નાઇટ ટાઈમ પર. એટલે ઘણા પેશન્ટ્સ એવા હોય છે જેમને રાતના 3 વાર 4 વાર 5 વાર ઉઠીને પેશાબ કરવા જવું પડે છે. તો આ એક મુખ્ય આપણે લક્ષણ કહી શકીએ છીએ ડાયાબિટીસનું. પછી આપણે મેઇન લક્ષણોમાં જોવા જઈએ તો ફર્સ્ટ મેઇન લક્ષણ આપણે જોઈએ એ છે પોલીડિપ્સિયા. પોલીડિપ્સિયા એટલે કે શું? વારે વારે તરસ લાગવી. હવે તરસ લાગવી, મેં જેમ કીધું કે વારે વારે મૂત્રત્યાગ કરવો પડે છે, એને કહીએ છીએ આપણે પોલીયુરિયા. ઓકે, તો વારે વારે આપણે મૂત્રત્યાગ કરીએ તો એના લીધે શું થાય કે આપણું બોડી આખું ડિહાઈડ્રેટ થઈ જાય છે, આપણા શરીરના જેટલા ફ્લુઇડ્સ છે એ બધા નીકળી જાય છે. ઓકે, તો એના લીધે આપણને શું જોવા મળે? પોલીડિપ્સિયા, એટલે કે વારે વારે તરસ લાગે. એવી તરસ લાગે કે આખું ગળું સુકાવા લાગે, તમને વારે વારે પાણી પીવાનું મન થાય. થોડું થોડી વારમાં આપણે પાણી પીશું પણ સેટિસ્ફેક્શન નહીં મળે. વાય? બીકોઝ આપણું બોડી આખું ડિહાઈડ્રેટ થઈ જાય છે. વાય? બીકોઝ યુરિન કરવાની જે પ્રોબેબિલિટી છે, જે સંખ્યા છે, એ વધી જાય છે. ઓકે, થર્ડ મેઇન લક્ષણ આપણે જોવા જઈએ તો એ છે પોલીફેજિયા.
પોલીફેજિયાને આપણે હાઇપરફેજિયા પણ કહીએ છીએ. હવે પોલીફેજિયા એટલે કે શું, કે વારે વારે ભૂખ લાગવી. તમે થોડી વારમાં, એટલે લાઈક હાફ એન અવર, અડધો કલાકમાં પણ ખાશો તો પણ તમને ભૂખ લાગવા લાગશે. કેમ? બિકોઝ તમે ખાઓ તો છો, પણ એ જે ગ્લુકોઝ છે એ એનર્જીમાં કન્વર્ટ જ નથી થતું. એનર્જીમાં કન્વર્ટ નથી થતું તો તમે કાંઈ એક્ટિવિટી કરી નહીં શકો. એના લીધે શું થાય, વારે વારે ભૂખ લાગવા લાગે છે. ફોર્થ આપણે જે લક્ષણ જોવા જઈએ તો એમાં છે કે બહુ વધારે થાક લાગવો. હવે થાક લાગવું આ બહુ રિલેટેડ છે ડાયાબિટીસથી. વાય? બિકોઝ જેમ મેં તમને પહેલાં પણ કીધું કે ઇન્સ્યુલિનનું કામ શું છે, કે ગ્લુકોઝને એનર્જીમાં કન્વર્ટ કરે. હવે તમારા શરીરમાં ઇન્સ્યુલિન જ નથી, ઇન્સ્યુલિનનું પ્રોડક્શન થતું જ નથી. તો ગ્લુકોઝ કેટલા પણ લેવલ્સમાં હોય બટ એ બ્રેકડાઉન થઈને એનર્જીમાં કન્વર્ટ નહીં થાય. એનર્જીમાં કન્વર્ટ નહીં થાય તો તમારી જે ડે ટુ ડે એક્ટિવિટીઝ છે, ડેલી રૂટીન એક્ટિવિટીઝ છે, એ પણ તમે નહીં કરી શકો. કેમકે એનર્જી જ નથી બોડીમાં. તો થોડું પણ કંઈ કામ કરશો અને તમને થાક લાગી જશે. હવે આના કારણે જે રિલેટેડ, જે લિંક્ડ અપ સિમ્પટમ છે એ કે તમારું વજન વધવા લાગે. કેમ? બિકોઝ તમને થાક લાગે છે તો તમે કંઈ કામ કરતા જ નથી. તો તમે એક જગ્યાએ બેસ્યા રહેશો, ઊભું થવાનું મન નહીં થાય, બસ આરામ કરવાનું મન થશે. એના લીધે શું થશે કે તમે જમો છો અને તમે એક જગ્યાએ બેસો છો, એક્સરસાઇઝ નથી કરતા, વોક નથી કરતા, થોડું પણ જે એક્ટિવિટીઝ છે એ નથી કરતા. તો એના કારણે વજન વધવા લાગે છે. ઘણા પેશન્ટ્સમાં એવું છે કે વજન ઓછું પણ થવા લાગે, પણ આ પણ એક ઇગ્નોર કરવાવાળો સિમ્પટમ નથી. બટ યુઝ્યુઅલી પેશન્ટ્સને કહું કે હા મારું વજન ઓછું થાય છે તો આ સારી વાત છે. બટ ના, અગર તમારા મહિનામાં 3-4 કિલો વજન ઓછું થઈ જાય છે તો આ એક સારો સિમ્પટમ નથી અને આ સિમ્પટમને લક્ષ્યમાં લેવા જેવું છે. હવે જેમ પોલીફેજિયા પણ છે તો આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ સિમ્પટમ છે, બટ લોકો એને ઇગ્નોર કરે છે. જેમ કે આપણે નાના બાળકોને જોઈએ તો માતા પિતા બહુ ખુશ થઈ જાય અગર આપણું છોકરું વધારે ખાય તો, કે હા મારું છોકરું સારી રીતે જમે છે, ખાય છે પ્રોપરલી, તો એ હેલ્ધી બનશે. બટ નો, આ એક સિમ્પટમ હોઈ શકે છે કે વધારે એને ભૂખ લાગે છે. તો મારી દર્શકોથી એ જ વિનંતી રહેશે કે તમને આ બધામાંથી કોઈ પણ લક્ષણ જોવા મળે છે તો પ્લીઝ એક વખત ડૉક્ટરને જઈને કન્સલ્ટ કરો અને એની યોગ્ય રીતે સારવાર કરો. બિલકુલ ડોક્ટર, આપે ડાયાબિટીસના લક્ષણો દર્શક મિત્રોને જણાવ્યા. હવે જણાવો કે કયા એવા કારણો છે કે જેનાથી ડાયાબિટીસ થઈ શકે કોઈ પણ વ્યક્તિને, તે વિશે. ડાયાબિટીસ થવાના કારણો જોવા જઈએ તો ઘણા કારણો છે. હવે મુખ્ય કારણ તો એ જ છે ડાયાબિટીસ થવાનું, કે તમારું જે પેનક્રિયાસ છે એટલે તમારું સ્વાદુપિંડ એ હેલ્ધી નથી. અગર સ્વાદુપિંડ હેલ્ધી હોય તો એ જે બીટા સેલ્સ છે એ નોર્મલી હેલ્ધી રિલીઝ કરશે. બીટા સેલ્સ હેલ્ધી રિલીઝ કરશે તો એ ઇન્સ્યુલિન હોર્મોનનું પ્રોડક્શન છે એ હેલ્ધી વેમાં અને જેટલા લેવલ્સ જોઈએ એટલા નોર્મલ લેવલ્સમાં કરશે. ઇન્સ્યુલિનના લેવલ્સ નોર્મલ હશે તો ઇવેન્ચ્યુઅલી ગ્લુકોઝનું બ્રેકડાઉન થશે એનર્જીમાં. તો મેઇન જે આપણે કારણ જોવા જઈએ યા મેઇન કોઝ જોવા જઈએ તો એ જ છે કે આપણું જે સ્વાદુપિંડ છે એ હેલ્ધી નથી. જે પેનક્રિયાઝ રિલેટેડ કોઈ પણ કન્ડિશન હોય, જેમ કે ક્રોનિક પેનક્રિયાટાઇટિસ હોય યા અક્યુટ પેનક્રિયાટાઇટિસ હોય, તો એના લીધે શું થાય કે પેનક્રિયાઝ જે છે, સ્વાદુપિંડ જે છે, એના ફંક્શન્સ વીક થવા લાગે છે. એના ફંક્શન્સ વીક થવા લાગશે તો ઇવેન્ચ્યુઅલી આગળની બધી પ્રોસેસ, જે બીટા સેલ્સ રિલીઝ કરવાના યા ઇન્સ્યુલિન હોર્મોનનું પ્રોડક્શન, બધું વીકર ડાઉન થઈ જશે. સેકન્ડ આપણે જે જોવા જઈએ મેઇન કોઝ તો એ જેનેટિક છે, કે લાઈક અગર ફેમિલીમાં કોઈને છે તો બીજા લાઈક હોય ને, જનરેશન ટુ જનરેશન આ ડાયાબિટીસની કન્ડિશન સ્પ્રેડ થતી હોય છે યા કન્ટિન્યુ થતી હોય છે. ડાયાબિટીસને આપણે હેરિડિટરી કન્ડિશન કહીએ છીએ. વાય? બિકોઝ એ જે જીન્સ છે એ પાસ ઓન થતા હોય છે, લાઈક જેનેટિક વેમાં એ પાસ ઓન થતું હોય છે. તો જેનેટિક આ પણ એક ઇમ્પોર્ટન્ટ કોઝ છે ડાયાબિટીસને નિર્માણ કરવામાં. પછી થર્ડ આપણે જે કોઝ જોવા જઈએ તો એમાં કેવું છે કે આપણી લાઈફસ્ટાઈલ, એટલે આજકાલની લાઈફસ્ટાઈલ બહુ ચેન્જ થઈ ગઈ છે. ફૂડના હિસાબે કહો તો જંક ફૂડનું પ્રમાણ બહુ વધી ગયું છે. જે સ્ટાર્ચી સબસ્ટન્સ હોય એ આપણે ખાઈએ છીએ. હવે સ્ટાર્ચી સબસ્ટન્સ આપણે જેટલું ઇન્ટેક કરીએ તો સ્ટાર્ચી પ્રોડક્ટ શું થાય, એ ગ્લુકોઝમાં કન્વર્ટ થઈ જાય. જેમ કે આપણે બ્રેડ ખાઈએ, પાસ્તા ખાઈએ, તો જે પણ સ્ટાર્ચયુક્ત પ્રોડક્ટ હોય એ ગ્લુકોઝમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, તો જેટલું તમે સ્ટાર્ચયુક્ત પ્રોડક્ટ વધારે ખાશો એટલું ગ્લુકોઝ તમારા શરીરમાં વધારે બનશે, પણ તમારું ઇન્સ્યુલિનનું જે પ્રોડક્શન છે એ તો એટલું જ થાય છે. બટ તમે ગ્લુકોઝનું પ્રોડક્શન અગર વધારે કરશો તો ઇન્સ્યુલિન એટલું પૂરતું નહીં પડે ગ્લુકોઝ માટે, તો એના લીધે પણ આપણને ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધી જાય છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ કોઝ છે. પછી હજુ ઇમ્પોર્ટન્ટ કોઝ જોવા જઈએ તો સેડેન્ટરી લાઇફસ્ટાઈલ, એટલે કે એકદમ આરામદાયક લાઇફસ્ટાઈલ હોય જેમાં રૂટીન નહીં, એક્ટિવિટી નહીં, બસ એક જગ્યાએ બેસવાનું વિદાઉટ એની એક્ટિવિટી, વિદાઉટ એની પ્રોપર રૂટીન, તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ કોઝ છે જેનાથી ડાયાબિટીસ નિર્માણ થઈ શકે છે.
જી બિલકુલ ડોક્ટર, ડાયાબિટીસ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, કારણો જાણ્યા, લક્ષણો જાણ્યા. હવે કોઈ પણ દર્દીને ડાયાબિટીસની બીમારી થઈ છે, શું કોમ્પ્લિકેશન આવી શકે તે વિશે જણાવશો. કોમ્પ્લિકેશન્સ આપણે ડાયાબિટીસના જોવા જઈએ તો ઘણા કોમ્પ્લિકેશન્સ છે. મેં જે તમને લક્ષણો કીધા, એ લક્ષણો અગર તમે ઇગ્નોર કરો યા એના પર ધ્યાન ના આપો પ્રોપરલી, એનું પ્રોપર સારવાર ના કરો, તો એના લીધે ઘણા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. હવે ફર્સ્ટ કોમ્પ્લિકેશનની હું અગર વાત કરું તો ફર્સ્ટ કોમ્પ્લિકેશન છે ડાયાબિટિક રેટિનોપેથી. રેટિનોપેથી એટલે શું? રેટિના એટલે કે એ આપણા આંખ રિલેટેડ જે વસ્તુ હોય એને રેટિનોપેથી કહીએ. હવે ડાયાબિટીસમાં મેં તમને કીધું કે આપણા લોહીમાં ગ્લુકોઝનું લેવલ વધી જાય છે. ગ્લુકોઝનું લેવલ વધી જાય આપણા શરીરમાં તો પ્રોપર સર્ક્યુલેશન ના થઈ શકે. સેલ્સને જેટલું ઓક્સિજનેશન જોઈએ, જેટલું ઓક્સિજન જોઈએ એટલું ના મળી શકે. કેમ? કેમ કે સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ આવે છે. તો સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ આવશે તો આપણા જે રેટિના છે ત્યાં સુધી જેટલું આપણું લોહી પહોંચવું જોઈએ યા જેટલું સર્ક્યુલેશન થવું જોઈએ એ નથી થતું. એના લીધે આપણને શું થાય કે એકદમ ઝાકું ઝાકું દેખાવા લાગે, નાની જ ઉંમરમાં મોતિયાબિંદુનું ઓપરેશન કરાવવાની વાર આવી જાય. તો આ બધા જે કોમ્પ્લિકેશન્સ છે એને આપણે એક ટર્મ કરીએ છીએ જેનું નામ છે ડાયાબિટિક રેટિનોપેથી. હવે સેકન્ડ આપણે જે કોમ્પ્લિકેશન જોવા જઈએ એ છે ડાયાબિટિક ન્યુરોપેથી. હવે ન્યુરોપેથી, ન્યુરો એટલે કે કિડની. ડાયાબિટીસ થાય તો યુઝ્યુઅલી જે મોડર્ન મેડિસિન્સવાળા હોય એ શું કે લાઈફ લોંગ તમારે મેડિસિન લેવી પડશે, એમાં તમને સ્ટીરોઇડ્સ આપે કે બાકી પણ કોઈ દવાઓ આપે. હવે જે મોડર્ન મેડિસિન્સ છે તો એવરીવન ઇઝ એજ્યુકેટેડ નાઉ, બધાને ખબર છે કે એની સીધી અસર આપણા કિડની પર પડે છે, એટલે કે કિડની પર બહુ પ્રેશર આવવા લાગે છે. ડાયાબિટીસમાં ઓલરેડી કિડની ફંક્શન્સ બહુ વીક થઈ ગયા હોય છે, કારણ કે વારે વારે તમારે મૂત્ર ત્યાગ કરવો પડે છે. તો આ બધું જે યુરિન રિલેટેડ સિમ્ટમ્સ છે એ પણ કિડનીથી લગતા હોય છે. એમાં તમે આવી હેવી મેડિસિન્સ લો તો એનાથી કિડની પર હજુ પ્રેશર આવે. તો એના લીધે શું થાય કે કિડનીના ફંક્શન્સ છે એ બહુ લોઅર ડાઉન થતા જાય અથવા કે વીક થતા જાય. તો આ એક કોમ્પ્લિકેશન છે જેને આપણે નામ આપીએ છીએ ડાયાબિટિક નેફ્રોપેથી, જેનાથી આગળ જઈને ક્રોનિક કિડની ડિઝીઝ, કિડની ફેલિયર જેવા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. પછી ત્રીજું જે આપણે કોમ્પ્લિકેશન જોવા જઈએ તો એ છે ડાયાબિટિક ન્યુરોપેથી. હવે ડાયાબિટિક ન્યુરોપેથી જે છે એ બહુ જ કોમન આપણે કોમ્પ્લિકેશન કહી શકીએ કે ઘણા બધા પેશન્ટ્સમાં આપણને જોવા મળે છે. ન્યુરો એટલે કે શું? નસ. ન્યુરો એટલે જે આપણા શરીરમાં ધમની નસકો અથવા કે શીરા નસકો. તો બોડીમાં જે બ્લડ સર્ક્યુલેશન થાય એ નસના થ્રુ જ થાય છે. હવે ડાયાબિટીસમાં મેં તમને જેમ પહેલાં પણ કીધું કે સર્ક્યુલેશન છે એ બહુ સ્લો થઈ જાય છે, તો આપણા હાથની આંગળીઓ કો અથવા કે પગની આંગળીઓ કો ત્યાં સુધી જેટલું લોહી થવું જોઈએ, પૂરવું જોઈએ, એટલું લોહી પૂરતું નથી. એના લીધે શું થાય છે? આંગળીઓમાં વિકાર આવવા લાગે છે, તમને આંગળીઓમાં પેન થવા લાગશે, તમારા આખા શરીરમાં પેન થવા લાગશે. કેમ? કેમ કે જેટલું સર્ક્યુલેશન થવું જોઈએ, બ્લડ સર્ક્યુલેશન જે હિસાબથી થવું જોઈએ એ હિસાબથી થતું નથી. તો તમારા આખા શરીરમાં તમને દુખાવા જણાય છે, તમે એક જગ્યાએ બેસી જાઓ તો તમને ઊભું થવામાં પણ તકલીફ પડે છે. તો પેશન્ટ્સને બહુ કન્ફ્યુઝન થાય કે મને આ સંધિવાતનો દુખાવો છે અથવા મને વાતનો દુખાવો છે, પણ આ એક ડાયાબિટીસનો કોમ્પ્લિકેશન પણ હોઈ શકે છે, આ કોઈ વિચારતું નથી. તો ડાયાબિટિક ન્યુરોપેથી જે છે એ બહુ જ કોમન અમને ક્લિનિકલ પ્રેક્ટિસીસમાં જોવા મળે છે. એવા સિવિયર પેઇન સાથે પેશન્ટ્સ આવે છે કે અમે દર્દીને ટચ પણ કરીએ તો પણ એમને એટલું સિવિયર પેઇન થવા લાગે છે. તો ડાયાબિટિક ન્યુરોપેથી એક બહુ જ કોમન કોમ્પ્લિકેશન આપણને જોવા મળે છે. બિલકુલ ડોક્ટર, આપણે સામાન્ય રીતે જોઈએ છે કે કોઈ પણ ડાયાબિટીસનો જો પેશન્ટ છે તેને કંઈ વાગી જાય છે અથવા તો ઘા પડે છે તો તે જલ્દી રૂજાતા નથી અને અનેક સમસ્યા થતી હોય છે, તે વિશે જણાવશો. ઓકે, તો આ પણ એક જોવા જઈએ તો એક કોમ્પ્લિકેશન જ છે. હવે ડાયાબિટિક પેશન્ટને કંઈ વાગી જાય છે તો એ ઘા ભરાવતા મહિનો મહિના અથવા કે વર્ષો લાગી જાય છે. કેમ? કેમ કે મેં જેમ તમને પહેલાં પણ કીધું કે વાગે તો શું, આપણી નસો અફેક્ટ થાય, આપણી સ્કિન પર અફેક્શન થાય છે. હવે કોઈ પણ નોર્મલ આપણને નોર્મલી કંઈ વાગી જાય તો આપણે શું કહીએ કે જેમ જેમ સર્ક્યુલેશન થતું જશે એમ એમ એ ઘા છે એ ભરાતો જશે. પણ ડાયાબિટિક પેશન્ટ્સમાં સર્ક્યુલેશન સ્લો થઈ જાય છે. કેમ? કેમ કે ગ્લુકોઝ લેવલ્સ વધારે છે. આ બહુ એક લોજિકલ વસ્તુ છે. તો હવે જે ગ્લુકોઝ લેવલ જ્યારે આપણા શરીરમાં વધારે હોય તો આપણી બોડીની જે હિલિંગ કેપેસિટી છે, જે હીલ થવાનો પાવર છે એ સ્લો થતો જાય છે. પછી ધીરે ધીરે એ ડાયાબિટિક અલ્સર, તમે સાંભળ્યું હશે કે પેશન્ટને થોડું વાગી જાય એને ઇગ્નોર કરીએ અને આખો પગ આમ સડી જાય છે, તો એ કન્ડિશનને શું કહીએ? ડાયાબિટિક અલ્સર કહીએ છીએ આપણે. એ ડાયાબિટિક અલ્સર આગળ જઈને કન્વર્ટ થાય ગેંગ્રીનમાં, એટલે કે તમારો આખો પગ આમ બ્રાઉન અથવા કે
કાળા કલરનો થઈ જાય છે અને આખો પગ આમ સડી ગયો હોય એવી રીતે દેખાવા લાગે છે. પછી યુઝ્યુઅલી શું થાય, એમ્પ્યુટેશન એટલે કે પગ કપાવવાની વારી આવે. તો પહેલા જ અગર તમને કોઈ વાગી કંઈ વાગી જાય અથવા કે કોઈ ઘા હોય તો પહેલાં જ તેની યોગ્ય સારવાર કરવી, આ જ મારી બધાને વિનંતી રહેશે. જી બિલકુલ ડોક્ટર. ને હવે વાત કરીએ નમા હોમિયોપેથી ક્લિનિક વિશે, શું છે અને આ સાથે જ કોઈ પણ દર્દી જે ડાયાબિટીસનો દર્દી ત્યાં આવે કેવા પ્રકારની સારવાર તેને મળી રહેશે? તો અમારા નમા હોમિયોપેથીમાં એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ છે જેમને એક ફોર્મ્યુલા ઇન્વેન્ટ કર્યો છે જેનું નામ છે ઇમ્યુનોજેનિક માયઝમેટિક સિક્સ્થ જનરેશન હોમિયોપેથિક ફોર્મ્યુલા. હવે આ ફોર્મ્યુલા શું છે એ હું તમને એક્સપ્લેન કરીશ. ઇમ્યુનોજેનિક, ઇમ્યુનો એટલે કે શું, ઇમ્યુનિટી. ઓકે, તમને કોઈ પણ બીમારી થાય, કોઈ પણ કન્ડિશન થાય તો તમે શું કહો કે ઇમ્યુનિટી વીક હતી એટલે એને થયું. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવીશ કે ચાર વ્યક્તિ અગર ક્યાંય ફરવા ગયા છે, ઓકે, કોઈ હિલ સ્ટેશન પર ફરવા ગયા છે, એમાંથી બે વ્યક્તિને શરદી થઈ છે, બે વ્યક્તિને કાંઈ નથી થયું, તો અગર એ બે વ્યક્તિ મને આવીને કહે કે મેડમ હું હિલ સ્ટેશન પર ગયો હતો એટલે મને શરદી થઈ ગઈ, તો બાકી બેને કેમ ના થઈ? બાકી બે પણ હિલ સ્ટેશન પર આવ્યા હતા તો એમને શરદી કેમ ના થઈ? વાય? બિકોઝ આ જે વ્યક્તિ જેમને શરદી થઈ છે અથવા કોઈ બીમારી થઈ છે એમનામાં ઇમ્યુનિટી લો હતી, એમનું સેન્સિટિવિટી બહુ વધારે હતી, એ બાકીના બંનેમાં ઇમ્યુનિટી વધારે હતી એટલે એમને એ રોગ ના થયો. તો એવી જ રીતે કોઈ પણ કન્ડિશન યા કોઈ પણ બીમારી યા કોઈ રોગ આપણા શરીરમાં આવે તો કેમ આવે? કેમ કે આપણા શરીરની ઇમ્યુનિટી લો હોય છે એટલા માટે આવે છે. તો અમારી જે દવાઓ છે, અમારી જે મેડિસિન્સ છે, અમે એ મેઇનલી ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે દવાઓ આપીએ કે તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થશે તો તમારા શરીરમાં જે રોગ છે એ થવાના ચાન્સીસ ઓછા થઈ જશે. હવે જેનિક, જેનિક એટલે કે શું, જેનેટિક. હવે મેં જેમ તમને કીધું ડાયાબિટીસ જે રોગ છે, ડાયાબિટીસ જે કન્ડિશન છે એ જેનેટિક ટુ જેનેટિક, જીન્સ ટુ જીન્સ પાસ ઓન થાય છે. ઓકે, જીન્સ ટુ જીન્સ પાસ ઓન થાય એટલે કે શું, કે તમારા જીન્સમાં કંઈ અફેક્શન છે. તો અમારી જે દવાઓ છે એ જેનેટિક લેવલ સુધી પહોંચીને એક્ટ કરે છે સો દેટ જે જેનેટિક ટુ જેનેટિક જે પાસ ઓન થતું હોય એ ના થાય. હવે માયઝમેટિક, માયઝમેટિક એટલે કે શું, રૂટ કોઝથી ઠીક કરવું. ઓકે, રૂટ કોઝ એટલે કે શું, કે દરેક વ્યક્તિમાં બીમારી થવાના જે કારણો હોય છે એ કારણો અલગ હોય છે, દરેક વ્યક્તિની ઇમ્યુનિટી અલગ હોય છે, દરેક વ્યક્તિના બોડી રિસ્પોન્સ અલગ હોય છે. તો પર્ટિક્યુલર એક વ્યક્તિને લઈને એટલે કે જેને કન્સેપ્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન કહેવાય, દરેક ઇન્ડિવિજ્યુઅલને એને એઝ અ હોલ ટ્રીટ કરીએ છીએ અમે, હેડ ટુ ટો એનું કેસ ટેકિંગ કરીને એઝ અ હોલ એ પેશન્ટને ટ્રીટ કરીએ છીએ. હવે સિક્સ્થ જનરેશન એટલે કે શું, જેમ કે મેં તમને કીધું કે ડાયાબિટીસ ટાઈપ ટુ ડાયાબિટીસ જે છે એ યુઝ્યુઅલી 40-50 વર્ષના ઉપરના માણસોમાં થાય છે, પણ આજકાલ એવું નથી, બહુ કોમન થઈ ગયું છે કે 20-30 વર્ષના માણસોને પણ ડાયાબિટીસ થઈ શકે છે. તો કેમ? કારણ કે જનરેશન ચેન્જ થયું છે, લાઇફસ્ટાઈલ ચેન્જ થઈ છે, મોડર્ન લાઇફસ્ટાઈલ આવી ગઈ છે, તો એટલા માટે અમે નામ આપ્યું છે સિક્સ્થ જનરેશન. તો અમારી જે મેડિસિન્સ છે એ કોઈ પણ જનરેશનને કોઈ પણ ડિઝીઝ થાય, કોઈ પણ રોગ થાય તો એના ઉપર એ એક્ટ કરે છે, એટલા માટે અમે આ ફોર્મ્યુલા બનાવ્યો છે જેનું નામ છે ઇમ્યુનોજેનિક માયઝમેટિક સિક્સ્થ જનરેશન હોમિયોપેથિક ફોર્મ્યુલા, જે દરેક વ્યક્તિ, કોઈને પણ કોઈ પણ બીમારી થઈ હોય, કોઈ પણ રોગ થયો હોય તો દરેક વ્યક્તિના એઝ અ હોલ ટ્રીટ કરે, એના રૂટ કોઝ પર જઈને એને ટ્રીટ કરે છે. જી બિલકુલ ડોક્ટર. આપણા ઘણા બધા દર્શક મિત્રો હશે કે જેમને ડાયાબિટીસની જે સમસ્યા છે તેને લઈ અને અનેક પ્રશ્નો હશે, તેમાંથી જ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપની સમસ્યા જણાવશો. હેલો ડોક્ટર, મને છેલ્લા 10 વર્ષથી ડાયાબિટીસ છે. મારું HbA1c લેવલ 7.5 જેટલું છે. શું આ નોર્મલ છે? આજકાલ મને હાથ પગમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે, એટલે સુધી કે મને બેસવા ઉઠવામાં પણ ઘણી તકલીફ પડી રહી છે. આનો ઈલાજ શું છે ડોક્ટર? જી ડોક્ટર, સમસ્યાનું નિરાકરણ આપશો. તમે જે મને કીધું છે કે તમારા HbA1c લેવલ્સ 7.5 છે, તો HbA1c જે લેવલ્સ છે એ 6 નીચે હોવા જોઈએ, 6 યા તો 6 નીચે હોવા જોઈએ તો આપણે એને નોર્મલ ગણાઈએ છીએ. હવે તમારા HbA1c જે લેવલ્સ છે એ 7.5 તો એ વધારે જ ગણાય છે. તમે દર 3 જે રિપોર્ટ કરાવો છો એ દર 3 જે એવરેજ રિપોર્ટ છે એના લેવલ્સ 6 નીચે હોવા જોઈએ. તો એના લીધે જ તમને આ બધા દુખાવા થાય છે. તમે જે મને કીધું કે હાથમાં દુખાવો થાય છે, પગમાં દુખાવો થાય છે, બેસવામાં તકલીફ પડે છે,
તો આ બધા જે લક્ષણો છે એ ડાયાબિટીક ન્યુરોપેથીના છે. તો મારી તમારાથી એ જ વિનંતી રહેશે કે તમે ડે ટુ ડે થોડી એક્ટિવિટીઝ કરતા રહો, થોડી એક્સરસાઇઝ કરો, પણ હા, જ્યારે પેન વધારે છે ત્યારે એક્ટિવિટીઝ ના કરો યા એક્સરસાઇઝ ના કરો. કારણ કે જ્યારે તમને ઓલરેડી પેન વધારે છે એમાં તમે એક્સરસાઇઝ કરશો તો તમારું પેન હજુ વધી જશે. તો જ્યારે તમને પેન છે ત્યારે એક્સરસાઇઝ ના કરો, અને તમારા જે પણ રિપોર્ટ્સ છે એ બધા લઈને અમારા નમ્મા હોમિયોપેથીમાં આવો, અમારા ડોક્ટર્સને મળો, એ તમને યોગ્ય તે સારવાર કરી આપશે. બિલકુલ ડોક્ટર. તો ડોક્ટર માસૂમ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને ડાયાબિટીસને લગતી તમામ જે સમસ્યા હતી તેનું નિરાકરણ આપે આપ્યું, જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, ડાયાબિટીસના લક્ષણો, અસર અને સારવાર આ તમામ વિશે આજે વિસ્તૃતમાં અમે તમને માહિતી આપી. આશા રાખીએ કે તેનાથી ચોક્કસથી આપને ફાયદો થયો હશે અને આ જ પ્રકારે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો. હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.